પાઠ ત્રણ મહેનતનો રોટલો. લેખક પરિચય. બાળ દોસ્તો, મહેનતનો રોટલો એ પ્રામાણિકતાનો બોધ કરાવતી કથા છે. તેના લેખક છે શ્રી પન્નાલાલ પટેલ. તેમનો જન્મ ઈસવીસન 1912માં રાજસ્થાન રાજ્યમાં આવેલા માંડલી ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1988માં થયું હતું. લેખક શ્રી પન્નાલાલ પટેલે મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખી છે, જેના કારણે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ જેવા પુરસ્કારો મળ્યા છે. કાશીનગરીમાં એક મૂચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મૂચીને પૂછવા લાગ્યા, મૂચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મૂચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સાધુ કહે, સીવી દો તો શું લો? મૂચીએ કહ્યું, 150 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 150 તો કહેવાનો, પણ લેવાના કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવો. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? મૂચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. મૂચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. પણ સાધુને મૂચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મૂચીને ત્યાં આંટો માર્યો. મૂચીને પૂછ્યું, મૂચી ભગત, કેટલે આવ્યો આપણું કામ? મૂચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજે દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મૂચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મૂચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મૂચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા, મૂચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મૂચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. મૂચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ, તો આપણા તરફથી પગરકા સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મૂચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મૂચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને ઝોળીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મૂચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મૂચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મૂઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. મૂચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મૂચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મૂચીનો જીવ બળી ઉઠ્યો. તે નિસાસો નાખી બબડ્યો, અરે ભગવાન,
હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સેવતો હતો ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પેલા જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે, પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ, સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું. મોચી ભગત, તમને કશી ગમ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એનું શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી મારી વાત છે, સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું. હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ પણ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ.
કાશીનગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ મોચી પાસે આવ્યા. મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સીવી દો તો શું લો? 150 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા હતા. પણ આણે તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યો. 150 તો કહેવાનો, પણ લેવાના કેટલા? જે કહેવાના એ લેવાના મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવું. અચ્છા, બનાવો. ક્યારે આપશો? પરમ દિવસે, આ વખતે. જરૂર હો, મારે પરમ દિવસે જવું છે, માટે ઢીલ ન થાય. જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ નહોતો. રામ રામ મોચી ભગત. રામ રામ સાધુ મહારાજ. મોચી ભગત, કેટલે આવ્યો આપણું કામ? બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે. તે કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. હું તમાકુ નથી પીતો મહારાજ. તો આપણા તરફથી પગરકા સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તે મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને ઝોળીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મૂઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ગયો. અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સેવતો હતો, ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો. કેમ છો મોચી ભગત? ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ. સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. મોચી ભગત, ઓજાર બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે?
નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો અને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. ભગવાને આ હાથ પગ આપ્યા છે, એને શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મૂચી ભગત સામે તાકી જ રહ્યા. સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. મૂચી ભગત, સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. કેમ મૂંગા થઈ ગયા? હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. સા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી પણ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. આપ ખરા સાધુ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય કેળવીએ. બાળ દોસ્તો, પહેલા આપણે પૂર્ણ વિરામ વિશે શીખીએ. પહેલું વાક્ય જુઓ, ભારત મારો દેશ છે. તમે જોશો કે વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે. નીચે માત્ર બે શબ્દો જ લખ્યા છે, લી લિખિતંગ અને ચી ચિરંજીવ. અહીં બંને શબ્દોને ટૂંકમાં લખ્યા છે. જ્યારે શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. બાળ દોસ્તો, યાદ રાખજો, પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું બતાવવા થાય છે, તથા શબ્દો ટૂંકમાં લખવાના થાય ત્યારે થાય છે. બાળ દોસ્તો, હવે આપણે અલ્પ વિરામ વિશે શીખીશું. પહેલું વાક્ય જુઓ, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. બીજું વાક્ય જુઓ, પ્રાચી નિર્મલ કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. તમે જોશો તો પહેલા વાક્યમાં બેફિકર રહો મહારાજ પછી અલ્પ વિરામનો ઉપયોગ થયો છે. બીજા વાક્યમાં પ્રાચી નિર્મલ એ શબ્દો પછી અલ્પ વિરામ વપરાયું છે. અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, બે થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. બાળ દોસ્તો, હવે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન વિશે શીખીશું. પહેલું વાક્ય વાંચો, કેમ મૂંગા થઈ ગયા? બીજું વાક્ય વાંચો, આવું મફતનું સોનું શું કરવું છે? બંને વાક્યમાં વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન વપરાયું છે. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. બાળ દોસ્તો, હવે આપણે ઉદ્ગાર ચિહ્ન વિશે શીખીશું. પહેલું વાક્ય જુઓ, શા વિચારમાં પડી ગયા છો મહારાજ? આ વાક્યમાં વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન વપરાયું છે. બીજું વાક્ય જુઓ, જોયું તો બધા ઓજાર સોનાના.
આ વાક્ય વાંચતી વખતે આપણા મનમાં આશ્ચર્ય થાય છે, તેથી ઉદ્ગાર ચિહ્ન મુકાયું છે. નવાઈ, આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. આ વાક્ય વાંચો. તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. આ વાક્યમાં બહાદુર અને સસલી જોઈને ભાગ્યો તે બંને બાબતો વિરોધાભાસ દર્શાવે છે. જેમાં કટાક્ષ વ્યક્ત થયો છે ત્યારે ઉદ્ગાર ચિહ્ન વપરાયું છે.